માટે દશાંશ પૂર્ણાંકમાં સ્વાધ્યાય 8.1 માં ચાર દાખલા જોઈએ તો પાંચમા દાખલાથી શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.1 ચાલો પાંચમો દાખલો જોઈએ નીચેની દશાંશ સંખ્યાઓની આ દશાંશ સંખ્યા એટલે પોઈન્ટ વાળી બધી સંખ્યા આપેલી છે એને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી અપૂર્ણાંકમાં ફેરવવાના છે એટલે પોઈન્ટ મારે કાઢી નાખવાનો છે લખી સરળ સ્વરૂપમાં ફેરવો એટલે કે જેટલા ઉડતા હોય એટલા ઉડાડી ચાલો 0.6 એટલે મારે અપૂર્ણાંકમાં ફેરવી નાખો એટલે કે પોઈન્ટ કાઢી નાખો તો આનો મીનિંગ શું થશે જો આપણે પોઈન્ટ પછી જેટલા અંક હોય ને જે આવે પોઈન્ટ પછી જેટલા અંક હોય ને એટલા છેદમાં શૂન્ય મૂકો તો પોઈન્ટ પછી કેટલા અંક છે 1 તો છેદમાં 1 શૂન્ય લગાડો 1 પાછો એટલે જવાબ કેટલો થશે 6 ના છેદમાં 10 આ આપણે અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવો 1 શૂન્ય હોય તો 1 પોઈન્ટ કાપો એજ રીતે હવે એમાંથી ઊંધું ચાલો ઊંડે ઉડાડે 3 2 6 5 14 એટલે બે બે ઉડી ગયા એટલે જવાબ શું આવશે તો 3 ના છેદમાં 5 બીજો જોઈએ 2.5 તો પોઈન્ટ પછી કેટલો અંક છે 1 એટલે છેદમાં 10 મૂકી દે આગળનો પણ અંક 2 અંક ભેગા લેવાનો આ 0 હતો એટલે મેં ડાયરો 6 લીધો ચાલો ઊંડે ઉડાડે ત્રીજો પછી ઓ પછી 5 14 એટલે 5 5 ઉડી ગયા જવાબ શું આવશે 5 ના છેદમાં 2 ત્રીજો જોઈએ 1.0 પોઈન્ટ પછી 1 અંક પણ શું છે 0 એટલે ડાયરો 1 મૂકો તો પણ ચાલો એટલે 1 ના શું થઈ જશે 1 છેદમાં 10 ના મૂકો ચાલો 13.7 એટલે પોઈન્ટ પછી કેટલો અંક છે 1 જો 0 તો એટલે કાઈ ન મૂકો પણ કરો તો તો થાય 1 2 ના 0 ના છેદમાં 10 એટલે 0 ના છેદમાં 10 એટલે શું જવાબ આવશે એ 0 જવાબ આવશે તો 1 પ્લસ 0 છે 13.7 એટલે શું થાય 137 ના છેદમાં 10 પોઈન્ટ પછી 1 અંક એટલે 10 મૂકી શકાય પણ હવે કઈ પૂછશે કે એટલે કે આ 2 વડે કે 5 વડે ભાગ કરતા નથી ચાલો એમ ચાલો 212 ના છેદમાં કેટલા આવી જાય 10 પૂછશે ઉદાહરણ 5 2 2 આ 2 વડે પડશે 106 ચાલો સેન્ટીમીટર શોધવાનું હોય તો પહેલા તો આપણને એ પણ ખબર હોય કેટલા સેન્ટીમીટર બરાબર મીમી થાય તો સેન્ટીમીટર કરતા મીમી લ્યો ઈ નાનો હોય પણ પહેલા મીટર સેન્ટીમીટર અને મીમી મીમીમીટર એટલે કે સેન્ટીમીટર કરતા મીમી કેવો થશે નાના થશે એટલે એનો એકમ છે 1 સેમી બરાબર 1 સેમી બરાબર 10 મીમી થાય આપણે 1 મીટર બરાબર કેમ 100 સેમી થાય એ રીતે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીમી થશે 10 મીમી થશે એટલે મારે સેન્ટીમીટરમાં ફેરવવાના છે તો આપણે 2 મીમી આપેલું છે તો જે આપેલું હોય જે શોધવું હોય એ ક્યાં રાખવાનું ત્રિરાશીમાં બરાબર ની વડે બાજુ રાખવું તો મારે સેમી શોધવા એટલે ત્રિરાશી શું મૂકવાની ઊંધી મૂકવાની કઈ રીતે તો કે 10 મીમી એ કેટલા સેમી તો કે 1 સેમી જી શોધવું હોય બરાબર ની કઈ બાજુ રાખવાની પાછળની સાઈડ એટલે એક સેમી કેવાય જાય પાછળ તો 2 મીમી એ કેટલા ચાલો ચોકડી ગુણાકાર 2 ગુણ્યા 1 છેદમાં કેટલા થાય છે 10 એટલે શું જવાબ આવશે 2 ના છેદમાં 10 2 એકા 2 છેદમાં 10 પણ મારે સમા ફેરવવાના છે દશાંશનો ઉપયોગ કરી એટલે પોઈન્ટ વાળી સંખ્યામાં લેવાના છે તો 2 ના છેદમાં 10 એટલે કેટલા થાય 0.2 સેમી ચાલો આ થઈ ગયો મારો આન્સર હવે તમને ખબર પડી ગઈ ગયો કે શું કરવાનું છે તો કે 1 સેમી બરાબર 10 મીમી થાય એટલે સેન્ટીમીટરમાં ફેરવવાના કીધા હોય એટલે છેદમાં કેટલા મૂકી દેવાના મીમી આવી ગયો એટલે છેદમાં કેટલા મૂકી દેવાના 10 ચાલો અહીંયા જોઈએ 10 સેમી બરાબર 10 મીમી બરાબર 1 સેમી તો 30 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો 30 ગુણ્યા 1 છેદમાં 10 આટલા આ સેન્ટીમીટર આવી
जीरो जीरो उड़ी जाए जवाब शो हे त्रण एका त्रण सेंटीमीटर पांच
ની વચ્ચે આવેલ છે। ચાલો હવે જોવાનું છે કેની નજીક થશે 5 કે 6 ની નજીક, તો 5 પછી ગયા એટલે 5 પોઈન્ટ ખાલી, એટલે 5.1 એ સંખ્યા 5 ની નજીક છે। આ કે કયો આપો જો ત્રીજો જોઈએ 2.6, તો 2.6 કેની વચ્ચે આવે તો કે 2 એ એટલે એના પછી કોણ આવે 3, તો 2.6 એ 2 અને 3 ની વચ્ચે આવેલ છે। કેની નજીક થશે 2.6, તો કે 2 અને 3 ની વચ્ચે બરાબર કોણ આવે તો કે 2.5 આવે, તો 2.5 પછી 2.6 આવે, કેની નજીક થશે 3, તો 2.6 એ સંખ્યા 3 ની નજીક છે। આમાં આજે તમને બે ત્રણ દાખલા આપેલા છે, તમારે જાતે લખવાના છે। આઠમો દાખલો જોઈએ, નીચેની સંખ્યાઓને સંખ્યા રકમ પર દર્શાવો। ચાલો 0.2 ને સંખ્યા રકમ પર દર્શાવવાના છે, તો દશાંશ સંખ્યાઓને સંખ્યા રકમ પર કેવી રીતે દર્શાવો, તો 0.2 ને મારે દર્શાવવાના છે। તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે 0.2 રહી એ કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે આવે, તો લખતા જઈએ 0.2 એ 0 અને 1 ની વચ્ચે આવેલ છે। 0.2 એ 0 અને 1 ની વચ્ચે આવેલ છે, તો 0 અને 1 ની જેની વચ્ચે આવે ને એના કેટલા 10 સરખા ભાગ પાડવાના છે। 0 અને 1 ની વચ્ચે 10 સરખા ભાગ પાડતા, ચાલો 10 સરખા ભાગ પાડી 0 અને 1 ની વચ્ચે, ચાલો 0 પછી આવશે 0.1, પછી આવશે 0.2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30। ચાલો મેં 0 અને 1 વચ્ચે કેટલા સરખા ભાગ પાડી દીધા 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલા સરખા ભાગ પાડ્યા 10, તો 0.2 જ્યાં આવેલો હોય એના ઉપર બિંદુ દર્શાવજો, તો 0.2 અહીંયા છે। ચાલો તો અહીંયા ગોળ રાઉન્ડ કરીને એ દર્શાવજો, તો અહીં લખી નાખવાનું 0.2 દર્શાવે છે। આ જ રીતે બધા દાખલા કરો, એના પછી જોઈએ 1.9, ચાલો 1.9 કેની વચ્ચે આવે પેલા એ જોઈ લો, 1.9 એ 1 અને 2 ની વચ્ચે આવેલ છે। અહીંયા જે સંખ્યા આવી ને પેલી એના પછીની જ આવે 2, 1 અને 2 એ જ રીતે આવશે, 2 ની વચ્ચે આવેલ છે, તો 1 અને 2 ની વચ્ચે 10 સરખા ભાગ પાડતા, ચાલો એક પોઈન્ટ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, ચાલો અહીં કેટલા આવી જશે 2, અહીંયા 1.2 1.3 1.4 1.5 1.6 7 8 9, ચાલો ક્યાં કીધા 1.9 તમે એને દર્શાવ્યું, બિંદુ ગમે તે તમે નામ આપી શકો, તમારે તો તમારે જે આપવું હોય બિંદુ બી એ 1.9 દર્શાવે છે। ચાલો આપણો આઠમો દાખલો પૂર્ણ, હજી બે દાખલા એ તમારે જાતે કરવાના છે। નવમો, આપેલ સંખ્યા રેખા પર બિંદુઓ એબીસીડી કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે, એબીસીડી આયા તમને સંખ્યા રેખા આપી દીધેલી છે પાઠ્યપુસ્તકમાં, એમાં એબીસીડી અંક આપ્યા એની જગ્યાએ કઈ ક્યુ બિંદુ આવશે કીધું, તો એની જગ્યાએ ક્યુ બિંદુ આવે બીની સી અને ડી કઈ સંખ્યા આવેલી એ મારે દર્શાવવાની છે, તો બિંદુ એને સંગત સંખ્યા કઈ થાય,
बिंदु N ने संगत संख्या, बिंदु B ने संगत संख्या, संगत कहेंगे साथ, बिंदु B के साथ कई आ गए, बिंदु C ने संगत संख्या और बिंदु D ने संगत संख्या। चलो जो ये कई कई आ गए तो बिंदु A आगे कई आ गए तो आया 0 आई पाए और आया F आई पाए, जो जो बच्चे 10 का भाग आतेला बस एक करके संख्या पे इधर गणना निकाल तो के 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 ये पासे कौन आवे है 0.8 तो ये ने संगत बिंदु संख्या कई का 0.8 એના પછી જો ये પછી 1.2 1.2 1.3 બી અગર કોણ આવ્યું 1.3 ચાલો એના પછી ને ઓ ડાયરેક્ટ અહીંયા 2 2.2 2 તો સીમા જો છે 2.2 બી માં 2.3 2.4 2.5 2.6 2.7 2.8 ને 2.9 ત્રણ ની આગળ છે એટલે કોણ આવશે 2.9 આતે કે આપણા બિંદુ એ બી સી ડી ઉપર દશાંશ સંખ્યાનું નિરૂપણ એટલે એ બી સી ડી કઈ સંખ્યા પર આવેલા હતા આ પણ નમૂદ આપવાના કોણ